नमस्ते विद्यार्थी मित्रों, आज तारीख 18/6/2020 गुरुवार, धोरण 6 विषय संस्कृत। एमा आज आप एक संस्कृत में तो मैं वीडियो द्वारा पहला बे चैप्टर भणी चुके छे विद्यार्थी मित्रों, एक चित्र पदानी 1-4 અને એના પછી નંબર 2 શશકો બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો પાઠ નંબર 3 જે છે એકમ 3 લેખન એના વિશે થોડી માહિતી મેળવીશું, તો એના વિશે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, લેખન એટલે શું? પહેલા તો તમને એવું થશે, તો લેખન એટલે કે લખવું, આપણે જે લખીએ છીએ એને શું કહેવાય? લેખન। લેખન એટલે મેં લેખન કર્યું, લેખન એટલે લખવું, એ સારી ભાષામાં લેખન એટલે લખવું। तो वे लेखन तो संस्कृत भाषा देवनागरी लिपि में लखाई छे। लिपि लिपि એટલે કે અત્યાર સુધી જો જ્યારે ભાષાની શરૂઆત થઈ અથવા તો વાણીની શરૂઆત થઈ ભાષા પહેલા જે જમાનામાં અંદર ત્યારે ભાષા ફક્ત બોલવામાં જ આવતી હતી, એ લિપિબદ્ધ જ હતી। અને જ્યારથી લેખનની શરૂઆત થઈ ત્યારથી ભાષાને લિપિબદ્ધ કરવામાં આવી, લિપિબદ્ધ કરવામાં એટલે કે લખાણ લખવામાં આવ્યું। तो संस्कृत भाषा देवनागरी लिपि में लखाई छे, कि जे आपणी आ संस्कृत भाषा छे ए कई लिपि में लखाई छे? तो संस्कृत भाषा ए देवनागरी। देवनागरी लिपि में लखाई छे। अने आपणी मातृभाषानी लिपि देवनागरी लिपि माथी ज आवी होवाथी शिरोरेखाने बाद करता केटला
कसती सुंदर सरसी क ख ग घ घ Yeah.
પછી આપણે લઈશું ક, પછી આપણે લઈશું શ.